નમસ્કાર દર્શક મિત્રો, એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અરવલ્લી જિલ્લાની ખાલી પડેલ 4 બેઠકો માટે મતદાન. વહેલી સવારથી મતદારો મતદાન કરવા પહોંચ્યા. મોડાસા નગરપાલિકાના વોર્ડ નંબર 2 માટે મતદાન. ભિલોડા જિલ્લા પંચાયતની નાંદોજ અને તાલુકા પંચાયતની ઉપસલ બેઠક માટે મતદાન. બાયડ તાલુકાની હઠીપુરા બેઠક માટે મતદાન. કોરોના ગાઈડલાઇન્સનું મતદાન મથક પણ ચુસ્તપણે પાલન. કુલ 64 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ. પૂર્વ સાંસદ રમીલાબેન બારા ખૂબ મોટું નિવેદન. ભિલોડા પેટા ચૂંટણીની સીટ પર ભાજપનો ભગવો લહેરાશે. એચબીએન ટીવી ન્યૂઝ, સતીશ સોલંકી, બ્યુરો ચીફ, અરવલ્લી. અરવલ્લી જિલ્લા 21 નાંદોજ ભિલોડા તાલુકાની પેટા ચૂંટણી પરિણામ અગાઉ ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં આવેલું. સરગસ્ત હસમુખભાઈ મળ્યા તે વખતના ભારતીય જનતા પાર્ટીના વિજેતા ઉમેદવાર હતા, પરંતુ કોરોનાના માંદગીના કારણે અકાળે એમનું અવસાન થતાં 5 મહિનાની અંદર પેટા ચૂંટણી આવતા એમના ધર્મપત્ની શ્રીમતી નીલાબેન મોડિયા, જેઓ ખૂબ જ ભણેલા ગણેલા પૂર્વ જિલ્લા સદસ્ય તરીકે આ વિસ્તારનું કામ પણ કરેલું છે, એમએસસી એમએડ શૈક્ષણિક લાયકાત પણ ધરાવે છે, પેટા ચૂંટણીનો ફોર્મ ભર્યા પછી એમના કોઈ સામે ઉમેદવારી પણ ભારતીય જનતા પાર્ટીને નોંધાવી નથી અને ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર આ વિસ્તારના લોકોએ નીલાબેનને પસંદગી કરી રહી છે. નીલાબેન આ વિસ્તારના જે 37 બૂથો છે એ તમામ ગામોને પ્રવાસ પરિપૂર્ણ કરી દીધો છે. એક એક કાર્યકર્તાઓ, સહકારી સંગઠન અને સમગ્ર અરવલ્લી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના તમામ સમાજના કાર્યકર્તાઓ ખભે ખભા મિલાવીને આ સીટ ફરીથી ભારતીય જનતા પાર્ટીની રહે, અકબંધ રહે. અત્યારે જિલ્લા પંચાયતની 25 સીટો તો છે જ, જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની છે અને નીલાબેન જીતવાથી ફરીથી અકબંધ 26 જિલ્લા પંચાયતની સીટો રહેવાની છે. અહીંયા દેશની અંદર માન્ય નરેન્દ્રભાઈની સરકાર, ગુજરાતમાં માન્ય ભૂપેન્દ્રભાઈની સરકાર અને સંગઠનમાં અમારા સીઆર પાટીલ, આ બધાના નેતૃત્વમાં ખૂબ સારી કામગીરી સરકાર અને સંગઠનની થઈ રહી છે. આજે ચારેક કોર ભારતીય જનતા પાર્ટીનો જય જયકાર થઈ રહ્યો છે. બધી જગ્યાએ બધા જ સમાજમાંથી, અહીં તમામ સમાજો છે, વાણિયા, બ્રાહ્મણ, પટેલ, ક્ષત્રિય, દલિત, આદિવાસી, વણજારા, આ બધા જ સમાજો અને ઠાકોર સમાજ, બધી જગ્યાએ શ્રીમતી નીલાબેનને ખૂબ જ આવકાર મળી રહ્યો છે. અને પરમ દિવસે જ્યારે મતદાન છે ત્યારે આપ જોઈ શકશો કે અમારા સ્વર્ગસ્થ હસમુખભાઈ જેટલા મતોથી જીત્યા હતા એનાથી વધારે જંગી મતોથી નીલાબેન જીતવાના છે. ભારતીય જનતા પાર્ટીની આ જીત નિશ્ચિત છે.